ભગવાન ભોળા શંભુનો શ્રાવણ માસ શિવ પૂજા માટે ઉત્તમ ગણાય છે. ભગવાન શંભુની પૂજા માત્ર લિંગ રૂપે કરવામાં આવતી હોય છે, વળી તેમાં કોઈ ચમત્કારિક લિંગ સ્વયંભૂ પ્રાગટ્ય થયું હોય તો શિવ ભક્તિ કરવાની કંઈક અલગ જ આસ્થા હોય છે. આવું જ એક શિવલિંગ મોડાસાના વાલવા ગામે બિલીના વૃક્ષ નીચેથી સ્વયંભૂ પ્રગટે છે. તો આવો આપણે આ શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવીએ. અરવલ્લી જિલ્લો એટલે અરવલ્લીની ગિરિમાળાઓમાં અને પ્રકૃતિની ગોદમાં સમાયેલો છે આ જિલ્લો. પહેલી નજરે તો તીર્થભૂમિની દ્રષ્ટિએ અવ્વલ રહેલો છે. આ જિલ્લાના મોડાસા તાલુકાના વાલવા ગામે ખોડલ માતાના મંદિર પાસે એક બિલીનું વૃક્ષ હતું. તેના નીચેથી શિવલિંગ મળી આવેલું અને આ જોઈને ગામ લોકોમાં આનંદની એક લહેર ઉઠી છે. ત્યારે ગામ લોકોએ સમસ્ત ભેગા મળીને આ શિવનું એક અલગ ઢબે લાકડાના વાંસમાંથી મઢુલી બનાવી અને શિવની સ્થાપના કરી હતી અને સેવા પૂજા શરૂ કરી. 5 ઈંટો પેલા મંદિર બનેલું ગુંડા અને રૂડેરું હતું, પીપળાનું ઝાડ હતું. ત્યાર પછી થોડું એક મોટ મંદિર બનાવ્યું. એ મંદિર બનાવ્યા પછી એની ના નીકળી મૂર્તિ લાવ્યા, પણ એ મૂર્તિ થોડી આમ ઘસાઈ જઈ હતી. ત્યાર પછી અમારા લોકો એ બધા ગામના ભેગા થઈ અને પછી આ મોટું વિશાળ મંદિર બનાવ્યું. અને દરરોજ અહીંયા આવતા હવે રાતે 11-12 વાગ્યા સુધી અમે બેસતા. પછી એમાં અમારી આ જગ્યાની જરૂર પડી એટલે મેં આ બિલીનું ઝાડ હતું મોટું, એ ઝાડમાં એક ટેકરો હતો અને જે શિવીથી ખોદાઈ અને એ અમે નાબૂદ હતો. અસંખ્ય બીલીઓ ઉગી અને એ બીલીનો પાંદડો એક જગ્યાએ જ પડતો હતો. એટલે પછી અમારા પેલા પૂજારીએ કીધું કે આ ઊ થાય છે. પછી અમારા ગુરુ હતા સનાતન આદેશ આશ્રમના, એમને કીધું કે તમે અહીં એક શિવજી તો ડેમ અને પાણીનો જળાશય છે, એની અંદર શિવજીનું મંદિર છે, એ અકરાયેલા છે, એ મેં પોતે અહીં આપવું છે. એટલે તમે ચિંતા કોઈ કર્યા વગર અહીં ખોદકામ કરો. પછી અમે થોડું ખોદવાનું એટલે અમને પથ્થર જેવું લાગ્યું. અને પછી અમે અહીં શિવજીનું સ્થાપના કરી અને આ એક મઢુલી બનાવી નાનકડી મઢુલી વોશની. અહીંયા વર્ષો પુરાણ 40 વર્ષથી આ માતાજીની આ ભગત સેવા કરતો હતો. એમાંથી અમે 2 વર્ષ પહેલાં મંદિર બનાવી કોઈ એકદમ. અમે એમાંથી એ બધા બેસતા ને ભગત વાતો કરો, અમને ખબર ના પડે કે 2-3 દીવીના ઝાર હતા. તો દીવીનો ઝાર એવા આવો ને કે ઘૂટી આવીને પછી એક જ જગ્યાએ પાન ભેગો છે. ભગત કે આમ કંઈક છે. પછી અમે મંડળ વાળા બે, હું મંડળનો પ્રમુખ છું. તો અમે જોઈ આવું 2-4 વખત. પછી અમારા ગુરુની વાત કરી, અમારા ગુરુ સનાતન આશ્રમમાં છે. પછી એમને એમના ગુરુની વાત કરી. પછી એમના ગુરુ અહીં આવ્યા. પછી કે ભાઈ આ અંદર આમ આમ દરરોજ અંદર અમે શિવજી છે, હમણાં અહીં આપવું છે. એટલે અમે બીજામાં કોઈ કોઈ ધર્મથી મોટું કોઈ તલાવ હોય છે. મેં હા ડેમ મોસન ડેમ મન નીલખંડમાં જે મગી રાજુ કે હમણાં અહીં આપવું છે, માત્ર તમે અહીંયા સ્થાપન કરો. પછી અમે ખુદકુમ કર્યું અને આ શિવજીને અહીં પધરાયા. પછી આ મંદિરનું નામ અમે પેલી બિલીઓ કરીને જે બિલેશ્વર મહાદેવ રાખેલું છે. વાલવા ગામે એક ખેતર હતું, તે ખેતર તલાવડી તરીકે ઓળખાતું હતું. ત્યારે ગામ લોકો સમસ્ત ભેગા મળે તો કોઈ પૂછે કે ક્યાં જાઓ છો, તો ગામ લોકો કહે છે માનતા માનવા જઈએ છે. ત્યારે હકીકત એવી છે કે આ તળાવના કિનારે એક નાની ડેરી આવેલી હતી, તેની બાજુમાં પીપળાનું વૃક્ષ હતું. અને ત્યારબાદ સમસ્ત ગામવાળાઓએ નિર્ણય કર્યો કે આ જગ્યાએ એક મોટું વિશાળ મંદિર બનાવીએ. ત્યારબાદ ખોડલ માતાનું વિશાળ મંદિર બનાવ્યું અને મંદિરની બાજુમાં એક બિલીપત્રનું મોટું વિશાળ વૃક્ષ હતું, તેને ગામ લોકોએ જળબુડવાથી બહાર કઢાવી કાઢ્યું. ત્યારે તે જગ્યાએ એકાએક અસંખ્ય બિલીના છોડ ઉગી નીકળ્યા હતા. અને આ ભૂમિની ચમત્કારિકતા એ છે કે આ બિલીઓથી વૃક્ષો પરથી જે બિલીના પાન પડતા હતા તે એક જ જગ્યા પર પડતા હતા. ત્યારે પૂજારીને અચરજ જેવું લાગ્યું. ત્યારે તેમણે તેમના ગુરુને વિગતવાર વાત દર્શાવતા ગુરુએ કહ્યું કે તમારા મંદિરની બાજુમાં આવેલ જળાશયમાં એક શિવજીનું નીલખંડ મહાદેવનું મંદિર છે, તે શિવજી આ મંદિરમાંથી બહાર નીકળવા અકળાયેલ રહેલ છે. ત્યારબાદ આ બિલીના વૃક્ષ નીચે ખોદકામ કરતા સ્વયંભૂ શિવલિંગ મળી આવ્યું અને ત્યાં મઢુલી બનાવીને સ્થાપના કરી. મંદિરના મહંતના જણાવ્યા અનુસાર લગભગ 30 વર્ષથી ખોડલ માતાના મંદિરની પૂજા કરે છે. ત્યારે મંદિરની બાજુમાં આવેલ બિલીપત્રના વૃક્ષ પરથી બિલી પડતા એક જ જગ્યા પર એકઠી થતી હતી. તે ચમત્કાર જોઈ ત્યાં ખોદકામ કરતા શિવલિંગ મળી આવ્યું. તો જોવા જઈએ તો આ સાયન્સના જમાનામાં પણ ધાર્મિક આસ્થાનો બિંદુ નજરે પડતા દેખાઈ રહ્યું છે. ભરત કડિયા, અરવલ્લી.